અમદાવાદના ખોખરા ખાતે પોલીસની સી ટીમે સિનિયર સિટીઝનોના ઘરોમાં લીધી મુલાકાત. આજકાલ શહેરમાં વૃદ્ધો પર હુમલા અને મર્ડરની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ સિનિયર સિટીઝન માટે સતર્ક અને સજ્જ બની છે. અમદાવાદના ખોખરા પોલીસની ટીમે લીધી વિસ્તારના સિનિયર સિટીઝનના ઘરોની મુલાકાત લીધી હતી. તેઓ દ્વારા એકાંકી રીતે રહેતા વૃદ્ધ અને વૃદ્ધાઓના ઘરે જઈને તેમના ખબર અંતર જાણ્યા હતા અને તેઓને પોલીસની કામગીરીથી અવગત કરાવીને તેઓને કોઈપણ વસ્તુઓની જરૂર હોય તો ખોખરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત અજાણ્યા કોઈપણ વ્યક્તિને ઘરની અંદર પ્રવેશ આપવો નહીં કે તેમની ઉપર વિશ્વાસ મૂકવો નહીં વિશેની જાણકારી અપાઈ હતી. શહેરમાં વધી રહેલા એકાંકી જીવન વિતાવી રહેલ વૃદ્ધો પરના હુમલા અને ખારવા ખોખરા પોલીસની સી ટીમ હરકતમાં આવી છે. અમદાવાદ શહેર ખોખરા પોલીસ આવા એકલા રહેતા વૃદ્ધોની મદદે હર હંમેશા તેઓની સલામતી અને સુરક્ષા માટે ખડે પગે તૈનાત છે તેની વૃદ્ધોને પ્રતીતિ કરાવી હતી. વિશાલ રાજપૂત, ZS TV, અમદાવાદ. જેમની નોંધણી થઈ નથી તેમની આજુબાજુના માણસોને પૂછપરછ કરીને જે લોકો એકલા રહે છે તેમને અમને પોલીસ સ્ટેશન આવીને જાણ નથી કરતા, તો તેમને વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી અને આજુબાજુ જે સિનિયર સિટીઝન રહે છે તેમના દ્વારા અથવા અન્ય લોકો દ્વારા માહિતી મેળવવામાં આવે છે અને તેમને સિનિયર સિટીઝન મહેરબન પોલીસ કમિશનર સાહેબના હુકમથી આજકાલ જોવા જઈએ તો સિનિયર સિટીઝન એકલા રહેતા હોય છે, જેથી તેમને ત્યાં ચોરી થવાની કે અન્ય જાનહાનિ થવાની પણ વધારે શક્યતા રહેલી છે. જેથી સાહેબના હુકમથી સિનિયર સિટીઝનની જે નોંધણી કરવામાં આવી છે તમામ લોકોને અવારનવાર તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે અને કોરોનાની મહામારીને કારણે ઘણી વખત તેમને ટેલિફોનિક ખબર અંતર પણ પૂછવામાં આવે છે. એમને કોઈ તકલીફ હોય, એમને કોઈ દવાની જરૂર હોય કે અન્ય કોઈ પણ જરૂરિયાત હોય તો તે અમારો ટેલિફોનિક સંપર્ક કરી અને અમને જણાવે છે અને અમારી સી ટીમના માણસો છે તેમને જરૂરી જે તે વસ્તુ છે એ પ્રોવાઈડ કરે છે. આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહેશે? મતલબ આ રીતેનો સર્વે કરવાનું ક્યાં સુધી ચાલુ રહેશે? અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ, પોંગલુ. મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ, વદરાડ. મોબાઈલ નંબર છે 99-245-55-451.